આવનાર દિવસોમાં મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહેલ છે ત્યારે હવે જે ઉમેદવારોની પસંદ કરવામાં આવે છે તેઓ પાર્ટીના પ્રચારનો આરંભ પણ કરી દેવામાં આવ્યો છે. તેવામાં વડોદરા નગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 10ના કોંગ્રેસના કાર્યાલયનો તાંદળજા વિસ્તારના અક્ષા હાઇટ ખાતે વોર્ડના પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વોર્ડ વિસ્તારના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નઝીર શેખ, વડોદરા. વોર્ડ નંબર 10માં અને સમગ્ર વડોદરા શહેરની અંદર આજે ઇલેક્શનનું બ્યુગલ વાગી ચૂક્યું છે અને હવે છેલ્લા 5 વર્ષના લેખાજોખા કરવાનો સમય આવી ગયો છે. હું વોર્ડ નંબર 10ના તમામ મતદારોને ટીવી મીડિયાના માધ્યમથી જણાવીશ કે 5 વર્ષ જે લોકો તમારા વોટો લઈને ઘરમે જઈને સૂઈ ગયા હતા, કોરોનાની ખરાબ મારામારીના સમયમાં જે લોકો ઘરની બહાર નથી નીકળ્યા, એ લોકોને હવે જવાબ આપવાનો વારો આવી ગયો છે. હવે એક મોકો તમારી પાસે છે, એ મોકો તમે 5 વર્ષ કોને આપો છો, કોણે તમારા કામો કર્યા છે, કોણ તમારી પડખે મુશ્કેલીના સમયમાં ઊભો રહ્યો છે એ જોઈને તમે વોટ આપજો. એવું ના જોતા કે કઈ પાર્ટીનો માણસ છે, કયા ધર્મનો માણસ છે, કઈ જાતિનો માણસ છે, પરંતુ એ જોજો કે કયો માણસ તમારી પડખે આવીને હંમેશા ઊભો રહે છે, કયો વ્યક્તિ તમારા કાર્યો કરે છે, કયો વ્યક્તિ તમારા પ્રશ્નોને સમાધાન કરે છે, એ વાતને ધ્યાનમાં રાખીને વોટ કરજો. હું આજે અમારા વડોદરા વોર્ડ નંબર 10ના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તમામ મતદારોને એમ કહીશ કે તમે લોકોએ જે છેલ્લા વર્ષોની અંદર જે મુશ્કેલીઓ વેઠી છે એ મુશ્કેલીઓ વેઠવી ના પડે એટલા માટે તમે હવે કોંગ્રેસની પેનલને મતદાન કરજો. અમારી પેનલમાં મારો નંબર છે 3, મારી સાથે મારો મિત્ર અને સાથી ગૌતમ નાયક જેનો નંબર છે 6-7 અને કિંજલબેનનો નંબર છે 6 અને રંજનબેનનો નંબર છે 12. અમારી પેનલ છે 3-6-7-12. અમારી આ પેનલને જીતાડી અને વોર્ડ નંબર 10નો વિકાસ કરવામાં અમારો સહયોગ કરવા માટે અપીલ કરી રહ્યો છું. ગયા ઇલેક્શનની અંદર ખૂબ જ નજીવી સરસાઈથી હું હાર્યો હતો, પરંતુ એ નજીવી સરસાઈથી હાર્યા બાદ હું ઘરમાં નથી બેઠો. ઇલેક્શન લડીને જીતીને લોકો ઘરમાં બેસી રહ્યા. કોરોનાની મહામારીમાં એમને કોરોનાનો ડર લાગ્યો, જ્યારે મેં કોરોનાના મહામારીના સમયમાં કોરોના વોરિયર્સ બનીને કોરોનાની હોસ્પિટલ ચાલુ કરી. તાંદલજાની અંદર અમે લોકોએ કોરોના માટેની હોસ્પિટલ ચાલુ કરી હતી અને એ હોસ્પિટલના માધ્યમથી અમે લોકોએ કોરોના સમયે પણ લોકોની સેવા કરી, સેનિટાઈઝની કામગીરી કરી, દવા વિતરણની કામગીરી કરી. એના પછી ગોત્રીની વાત આવે તો ગોત્રીની અંદર જ્યારે કોરોનાની લાશોનું એ કરવા અંતિમ સંસ્કાર કરવામાં આવતું હતું અને એમાં ચીમનીમાં એ થયું તો એ માટેના આંદોલન કર્યા, એમાં પણ FIR કરી અમારા વિરુદ્ધ. એના ખીચડી વેચવા ગયા ત્યાં FIR કરી, સેનિટાઈઝ કરવા ગયો ત્યાં FIR કરી, કશું પણ કામ કરવા ગયો. એ લોકોને ડર એટલો છે મારો કે હું કોઈ પણ કામ કરવા ગયો દરેક જગ્યાએ એ લોકોએ પોલીસનો ઉપયોગ કરીને મને રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે. ભાયલીની વાત કરું તો ભાયલીની અંદર ચોમાસું ગયા પછી 4-4 મહિના સુધી પાણી ઉતર્યું નથી, ગટરો હજુ આજે પણ ભાયલીમાં ગટરો ઉભરાય છે. એટલે હું દરેક ક્ષેત્ર, દરેક આપણે વોર્ડ નંબર 10ના દરેક વિસ્તારના મુદ્દાઓને જાણું છું, કારણ કે ગ્રાઉન્ડ પર રહ્યો છું અને એ મુદ્દાઓને લઈને એ લોકોમાં જઈશ અને લોકોને વોટ માટેની અપીલ કરીશ. બોલવાય આજે વોર્ડ નંબર 10નો તાંદળજા વિસ્તારના કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે. જબરજસ્ત સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને અહીંયાનો ઉત્સાહ લોકોનો ખૂબ મોટા પ્રમાણમાં કોંગ્રેસના 4-4 ઉમેદવારોને જીતાડવા માટેનો છે અને આ વખતે આ વિસ્તારમાં બી લોકોએ સંકલ્પ કર્યો છે, નિર્ણય કર્યો છે કે ગમે તેમ કરીને આ વખતે સારામાં સારું મતદાન કરીશું. બીજા બધા જ વિસ્તારમાં અમારા 4-4 ઉમેદવારોને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દાખલા તરીકે અમારા ઉમેદવારો ઘરે ઘરે ડોર ટુ ડોર જાય છે અને ભાજપના ઉમેદવારો રેલીમાં ફરે છે. એમની તાકાત નથી કે નીચે ઉતરે ગાડીમાંથી, કેમકે એમને ખબર છે કે લોકોનો રોષમાં એમને કાં જૂતા પડશે કાં ઘરે જવું પડશે.
આજે બધી જગ્યાએ અટલાદરાથી માંડીને બધે એમને જાકારો મળ્યો છે. ઘણી જગ્યાએ એ લોકો નિષ્ફળ છે, લોકોના કામ નથી કર્યા, મોટા મોટા વાયદા કર્યા છે અને વેરા નાખ્યા છે. આજે મારા ઉમેદવારો સારામાં સારા વોટે જીતીને આવવાના છે. મારી યુવા પેનલ છે, શિક્ષિત પેનલ છે, કિંજલબેન છે, રંજનબેન છે, ગૌતમભાઈ છે, અશફાકભાઈ છે, આ બધા શિક્ષિત છે અને વર્ષોથી આ વિસ્તારને સમર્પિત થઈને કામ કરી રહ્યા છે.